नमस्कार, कानाबार न्यूज़मां आपનું સ્વાગત છે। રાજુલા શહેરમાં પીજીવીસીએલ કચેરી ખાતે ધારાસભ્ય અમરીશભાઈ ડેરના અધ્યક્ષસ્થાને વીજ પ્રશ્નોના નિરાકરણ બાબતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। આ લોક દરબારમાં જિલ્લા વીજ અધિકારી તેમજ રાજુલા વીજ અધિકારીઓ સહિત રાજકીય સામાજિક આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં અધિકારીઓએ વીજ સમસ્યાના પ્રશ્નો સાંભળ્યા હતા અને સ્થળ ઉપર જ ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને બાકી રહેલા પ્રશ્નો અંગે સત્વરે નિરાકરણ લાવવા માટે ધારાસભ્ય ડેર દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। મીડિયાના માધ્યમથી ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા જણાવાયું હતું કે બાકી રહેલા વીજ પ્રશ્નોની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે। હજુ કોઈ પણ વિસ્તારના વીજ પ્રશ્નો બાકી રહ્યા હોય તો લોકો દ્વારા ધારાસભ્યના કાર્યાલયનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, ગામજનો દ્વારા પોતાના વિસ્તારના વીજ પ્રશ્નોની સમસ્યા બાબતે રજૂઆત કરવા પીજીવીસીએલ કચેરી આવી પહોંચ્યા હતા। ત્યારે આ લોક દરબારમાં 100 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 70 જેટલા પ્રશ્નો વ્યક્તિગત રજૂ થયેલ છે અને 30 જેટલા પ્રશ્નો જનરલ રજૂ થયેલા છે, જેમાં જનરલ બાબતો માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની હોય જેથી આ પ્રશ્નો પેન્ડિંગ રહ્યા હતા, પરંતુ સામાન્ય પ્રશ્નો વ્યક્તિગત જે હતા તે સ્થળો પર જ પૂર્ણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારી, શહેરી વિસ્તારના એડી પાઠક તેમજ ગ્રામ્ય વિસ્તારના એબી વસાવા હાજર રહ્યા હતા અને તેમના તરફથી આજના આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ મળ્યો હતો। તત્વજ્યોતિ પીઠ છે, એમાં એક લાઈન ડુંગર ઉપરથી ક્યાંક હું લોકેશન તમને મોબાઈલ નંબરમાં આપીશ, ત્યાં બને ત્યાં સુધી છે ને થોડાક પક્ષીઓનું, આમ તો આપણે કોઈ પ્રાણીઓને પકડવા જઈએ પણ ટ્રી કટિંગ થોડુંક તમારે લેવલે કે જાગૃતિ લેવલે કહીએ કે અમુક વાર ફોરેસ્ટ માં મારે પ્રશ્ન તો એ રીતે થાય તો શું છે કે લાઈન બોર્ડ તો ચાર બંદર એવું ગામ છે ને સર કે 5000 ઉપર મોડ છે સર, જેમાં સરકારને અવારનવાર થયું હાર હા સરકારે અવારનવાર રજૂઆત કરી છે કે ત્યાં ખરેખર જો ફાઈબર લાઈન નાખવામાં આવે તો આપણા રાષ્ટ્રીય પક્ષી મોરને આપણે બચાવી શકીએ છીએ, એટલે ખરેખર તમારે ધ્યાન આપવાનું જરૂર, સૌથી વધુ આખા સૌરાષ્ટ્રમાં જો હોય ને તો એ ચાર બંદરમાં આપણા રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો એ ફરી નોંધ લખો કે ભાઈ ત્યાં આગળ જો ફાઈબર કરવામાં આવે ને સર તો આપણે આ બધા પક્ષીઓને બચાવી શકીશું સર। પૂરવાની જરૂર છે સર, પછી બીજું કે અમારે ફરિયાળમાં કઈ પક્ષી પક્ષી ફસાઈ જાય છે તો જીબી વાળા તમારી ટીમ કામ આપે છે તો હજી પણ કહી દેજો કે આવું કે બને, ઘણી જગ્યા મોર હોય, કબૂતર હોય, કાગડા હોય, એટલે સારી કામગીરી, કેમ કે રાજુલામાં આવું કોઈ છે નહીં એટલું હાઈટ ઉપર વીજળીના વાયર ઉપર કોઈ પક્ષીઓ થાય તો સહકાર આપે છે પણ થોડુંક સરળ બની જાય, ઓલામાં ટાઈમ લાગે છે, એમાં મરી જાય છે પક્ષીઓ, એટલે એ ખાસ મારી નોંધ છે કે તમે આમાં ધ્યાન અપાવજો, પર્યાવરણનું સારું કામ આપણે સાથે મળી। રાજુલા વિધાનસભા વિસ્તારની અંદર તોકતે વાવાઝોડા બાદ પીજીવીસીએલના ઘણા બધા પ્રશ્નો હતા, તે સંદર્ભે ખૂબ જાજી રજૂઆતો છેલ્લા એક બે મહિનાથી અમારા સમક્ષ આવી હતી। થોડા દિવસ પહેલાં એસટી વિભાગનો લોક દરબાર યોજી અને મોટાભાગના પ્રશ્નો સ્થળ ઉપર સોલ્વ થયા, એ સંદર્ભે લોકોની પણ માંગ એવી હતી કે પીજીવીસીએલની અંદર આવો એક કાર્યક્રમ થાય, હું પોતે હાજર રહું, અધિકારીઓ હાજર રહે અને ચર્ચા થાય, એ સંદર્ભે આ લોક દરબારનો કાર્યક્રમ હતો। વરસાદના હિસાબે બહારના બદલે અંદર બેસવાની વ્યવસ્થા થઈ, 70 જેટલા વ્યક્તિગત પ્રશ્નો અને 30 જેટલા સમૂહોના પ્રશ્નો, બનો કે કોઈક સવિતા સોસાયટીનો પ્રશ્ન હોય, બ્રાહ્મણ સોસાયટીનો પ્રશ્ન હોય, તો આવા 100 જેટલા પ્રશ્નો રાજુલાના તથા ગ્રામ્યના લોકો રજૂઆત માટે આવ્યા હતા। થોડા દિવસ પહેલાં મારા કાર્યાલય ઉપર લેખિત અરજી પણ મંગાવી હતી અને એના જ રૂબરૂ બોલાવ્યા હતા, એ સંદર્ભે ખૂબ સારું લોક દરબારનું આયોજન 11 વાગ્યાથી લઈ અને 1:15 સુધી, 1:15 સુધી, એટલે 1:15 કલાક જેટલો લોક દરબાર ચાલ્યો,
सराहनीय बाबत ये छे के मोटा भागनी रजूआतो काले लेखित अहीं पहोंची हती। ए संदर्भे मोटा भागना स्थल पर पीजीवीसीएल ना अधिकारीश्रीओ रूबरू जई अने शूँ थई शके एम छे, शूँ पॉलिसी मैटर छे, शूँ अहींथी थई शके एम छे, शूँ सरकार लेवलेथी थई शके एम छे, शूँ अमरेली ऑफिसथी थई शके छे एनी चर्चा थई छे। लोकोमां अने अमारा कार्यकर्ताओमां संतोषनी लागणी छे के कम से कम एक वखत योग्य रीते सांभळवामां आव्या, निराकरण थाय एना माटेना प्रयत्नो कर्या अने आगामी समयनी अंदर, आगामी 15 दिवसनी अंदर जे प्रश्नो अहींया लेखित मौखिक रूबरू रजूआत थई छे एनो फॉलोअप हूँ ने मारी टीम 15 दिવસે લેશું। મને ચોક્કસપણે એવી ખાતરી છે કે આવનારા સમયની અંદર જે પ્રશ્નો અહીંથી થઈ શકે એમ છે એ થશે। જે પ્રશ્નો સરકાર લેવલના છે, પોલિસી લેવલના જે પ્રશ્નો છે, એના માટે પણ આગામી મંગળવારે અથવા તો એ પછી જ્યારે સરકારમાં જવાનું થશે ત્યારે ચોક્કસપણે સરકાર સામે ધા નાખી અને યોગ્ય રજૂઆત કરશું અને પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે। મેં કીધું એમ 70 જેટલા વ્યક્તિગત પ્રશ્નો અને 30 જેટલા સમૂહના પ્રશ્નોમાંથી મોટાભાગના ગઈકાલે જેને રૂબરૂ જઈ અને વાતચીત કરીને કર્યું છે એટલે મને એવું લાગે છે કે 50-60% જેટલા પ્રશ્નો સોલ્વ થયા છે અને આગામી સમયમાં જે પૂર્તતા સાથે કરવું પડશે એ પીજીવીસીએલનો સ્ટાફ કરશે એવી એણે મને ખાતરી આપી છે।